विजिलेंस तपास माटे धारासभ्य शैलेश મહેતાએ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે વુડા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમો પાડવામાં આવી હતી, જે પૈકી બાયલી વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 1 ફાઇનલ પ્લોટ નંબરવાળી વાણિજ્ય હેતુ માટેની 9420 ચોરસ મીટર જમીનની હરાજી वर्ष 2017 दरमियान योजाई थी, जेमा नीला एसोसिएटना भागीदार भरत परीख द्वारा 41.51 करोड़ की बोली लगावामां आवी हती। शरत प्रमाणे नाणानी चुकवणी बाद दस्तावेज भरत परीखना नामे ज थाय, पूरतुं भंडोळ न होवाथी दस्तावेज ऑक्टेंड इन्फ्रास्पेसना नामे करवानो अभिप्राय रजू करवामां आव्यो हतो, जे प्रश्नपत्रने वुडा द्वारा प्राधान्यता आपवामां आवी छे। आम खूब मोटा प्रमाणमां भ्रष्टाचार आचरवामां आव्यो छे, जेवी शक्यताने नकारी शकाय नहीं। आम वुडानो ठराव रद्द करी दस्तावेज कर्यो होय तो ते पण रद्द करी नीला रकम जप्त करी जमीनो कब्जो परत मेळवी आ समग्र बनाव संदर्भे स्टेट विजिलियंस तपास थवी जोईए तेवुं वधुमां जणाव्युं हतुं। बायली टीपी 1 मां फाइनल प्लॉट नंबर 109 ए वुडानी मालिकीनो, वुडाए टेन्डर बहार पाड्युं, टेन्डर नीला एसोसिएटे भर्युं, ए लोकोए भर्या पछी एमणे एमनी बीजी कंपनी માં દસ્તાવેજ કરવાની વાત કરી, કારણ કે અમારી પાસે પૈસા નહોતી એટલે અમે ભરતભાઈ પરીખનાએ ટેન્ડર ભર્યું હતું અને કશ્યપ પરીખના નામે દસ્તાવેજ કરવાનું આવ્યું, એટલે એમની બીજી કંપની પાસેથી પૈસા લઈને અમે કરવા માંગીએ છીએ અને કંપનીમાં એ કરી આપો, પણ ટેન્ડરની શરતો જે 10 નંબરની છે એમાં જેણે ટેન્ડર ભર્યું હોય એ પૂરેપૂરી રકમ ભરપાઈ કરે ત્યાર પછી એમને દસ્તાવેજ કરી આપવાનું, એવું સ્પષ્ટ જોગવાઈ છે। એનો તો ભંગ કરે જ છે, પણ સાથે સાથે એ લોકો ઓક્ટેન કંપની કે જેને કોઈ લેવા દેવા નથી, જે કશ્યપ પરીખે ટેન્ડર ભર્યું નથી એને કુડાની જમીન સાથે કોઈ લેવા દેવા નથી, પૈસા એ બીજી કંપનીના નામે ભરે છે કે પોતાના નામે ભરે છે એ ખબર નહીં, તો એ ઓક્ટેન કંપની જે તે કશ્યપ પરીખને દસ્તાવેજ કરી આપવામાં આવે છે, લીગલ અભિપ્રાય લેવામાં આવે છે તો આ લીગલ અભિપ્રાય પણ નેગેટિવ આવે છે, છતાં ફરી લીગલ અભિપ્રાય લેવામાં આવે છે એ પણ સ્પષ્ટ નથી। એટલે અમે મુખ્યમંત્રીને જાણ કરી છે કે આમાં કંઈક મોટી રમત રમાયેલી છે, એટલે આની પર સ્ટેટ ઇન્ક્વાયરી મૂકવી પડે, વિજિલન્સ ઇન્ક્વાયરી મૂકો, આ લોકોનું આ ટેન્ડર જે છે એ રદ કરો, જો આ લોકોએ બાંધકામની રજા ચિઠ્ઠી લીધી હોય તો એ પણ રદ કરવી, અને એ લોકોએ જે રકમ ભરી હોય એ રકમ જપ્ત કરવી, અને આની સાથે સાથે જે અધિકારીઓએ આમાં સાથ સહકાર આપ્યો છે કે લીગલ અભિપ્રાય નેગેટિવ આવ્યા છતાં પણ એમને જે તે આ લોકોને મદદરૂપ થયા છે, એનો મતલબ કે અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને બિલ્ડરે કાવતરું કર્યું છે, એટલે આની પર પગલાં લેવા જોઈએ। ભાયલી વિસ્તાર ડભોઈ વિધાનસભામાં આવે છે, એટલે હું તો કહેવાનો છું કે આ લોકોની 40% જમીનો કપાઈ છે કે નહીં એની પણ તપાસ કરવી, કારણ કે આ જે મોટા મોટા બિલ્ડરો છે ભાયલીને બિલ કલાલી આ બધા જ્યારે વુડા વિસ્તારમાં હતા ત્યારે જે તે લોકોએ જે કંઈ ખેલો કર્યા છે એમાં વુડામાં 40% જમીનો કાપવામાં પણ ગડબડો થઈ હોય એવું અમારા ધ્યાન પર આવ્યું છે, એની પર તપાસ કરીને આવા લોકો સામે એ પણ પગલાં લેવાની હું વાત કરવાનો છું મુખ્યમંત્રી સાથે।